नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, केम छो? मजा माने आजे आपणे धोरण 7 विषय संस्कृत द्वितीय सत्र स्वाध्याय पोथीमां पुनरावर्तन 1 જોઈશું। તો અહીંયા પહેલેથી શરૂ કરીએ તો એમાં પહેલું છે, નીચેની પંક્તિઓનું આરોહ અવરોહ સાથે ગાન કરો। એટલે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આ જે પંક્તિ છે તેનું ગાન કરવાનું છે, પણ આપણે અહીંયા ગાન કરવાનું છે નહીં, તો આપણે અહીંયા તેનું ગુજરાતી કરવાનું રહેશે। શેમાં રહેશે? સંસ્કૃતની નોટમાં। આનું ભાષાંતર લખવાનું રહેશે જે સંસ્કૃતની નોટમાં લખવાનું રહેશે। આ પુનરાવર્તન 1માં પ્રશ્ન 2 જોઈએ। હવે નીચેના શ્લોકો પૂર્ણ કરો। એમાં પહેલું છે કૃષ્ણમુખીન માર્જારી, તો અહીંયા જોઈશું શ્લોક, કૃષ્ણમુખી ન માર્જારી દ્રિજીયા ન ય સર્પિણી, પંચભાત્રા ન પાંચાલી યોજનની સ પંડિત। આગળ છે બીજી, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ ખાલી જગ્યા સમાચરે ત, અહીંયા જોઈશું દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ શાસ્ત્રપૂતા વદેત વાણી મનઃ પૂતમ સમાચરે ત। આગળ પ્રશ્ન 3 જોઈશું, નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો અને આપેલી ખાલી જગ્યામાં બીજા ક્રિયાપદો લખી જાતે અન્ય વાક્ય બનાવો। અહીં આપણને એક ચક્ર જેવું આપ્યું છે જેમાં આયુષી નામની વ્યક્તિ છે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું રહેશે। તો અહીંયા આપણને એક 2 6 આપ્યા છે, તો આપણે 6માં અહીંયા તિષ્ઠથી લખવાનું રહેશે અને અહીંયા ધાવતથી લખવાનું રહેશે। અહીંયા આપણને સંસ્કૃતમાં આપ્યું છે અને અહીંયા ગુજરાતીમાં આપ્યું છે, અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે। તેમાં પહેલું જોઈશું, એમાં છે આયુષી નૃત્યતી, આયુષી નૃત્યતી, તેનું ગુજરાતી થશે આયુષી નાચે છે। પછી બીજું આવે છે આયુષી ખાદતી, આયુષી ખાય છે। પછી આવે છે આયુષી પીબતી, કે આયુષી પીએ છે। પછી આવે છે આયુષી ઉપવિશતી, એટલે આયુષી બેસે છે। પાંચમું આવે છે આયુષી પડતી, એટલે કે આયુષી વાંચે છે। આયુષી તિષ્ઠતી, એટલે કે આયુષી ઊભી રહે છે। સાતમું આવશે આયુષી દાયતી, એટલે આયુષી દોડે છે। તમને ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને? હવે આગળ જોઈશું, તો અહીંયા આપ્યું પ્રશ્ન 4 જોઈશું, જેમાં નીચેના સંવાદનું આદર્શ વાંચન કરો અને ગુજરાતીમાં ભાષાંતર કરો। તેમાં અહીં આપ્યું છે સુરેશ સહ સુપ્રભાત, તો એનું ગુજરાતીમાં ભાષાંતર થશે સુરેશ શુભ સવાર। મહેશ સહ નમસ્તે શ્રીમાન સ્વાગતમ આગચ્છતુ ઉપવિશંતુ, મહેશ નમસ્તે તમને સ્વાગત છે આવો બેસો। આગળ સુરેશ સહ ધન્યવાદ, સુરેશ આભાર। મહેશ સર્વ કુશલમ વા, મહેશ બધું કુશળ છે ને? તો સુરેશ કહે છે આમ કુશલમ ભવાન કેમ કરો તે, હા હું કુશળ છું તમે શું કરો છો? મહેશ અહમ સ્વાધ્યાયમ લિખામે, મહેશ હું સ્વાધ્યાય લખું છું। ખ્યાલ આવી ગયા ભાષાંતરમાં વિદ્યાર્થી મિત્રો?
तो हवे आपणे आगळ वधीशुं, जेमां प्रश्न 5 માં જોઈશું નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. તેમાં પહેલું છે કહ નિર્જીવ બહુભાષક અસ્તિ. તેનો જવાબ આવે છે પાદરક્ષક નિર્જીવ તથાપિ બહુભાષક અસ્તિ. બીજું કા અમુખી શબ્દમ કુરુતે. તેનો જવાબ આવે છે અમુખી છોટીકા શબ્દમ કરુતે. આગળ ત્રીજું જોઈશું ભોજનમ રુચિકમ અસ્તિ એતદા વાક્ય કમ વદતિ. તો ઉત્તર જોઈશું ભાવેશ વદતિ યત ભોજનમ રુચિકમ અસ્તિ. ચોથું ચાય કોફી વા એતદ વાક્યમ કહ વદતિ. તો એનો ઉત્તર જોઈશું ચેતના વદતિ યત્ય ચાયમ કોફી વા. પાંચમું છે પૃથ્વીયા કતિ રત્નાની સંતિ. તો તેનો જવાબ આવે છે પૃથ્વીયા ત્રીણી રત્નાની સંતિ જલમ અન્નમ સુભાષિતમ ચ ઇતિ. આગળ આવે છે છઠ્ઠું કાર્યાણી કેન સિદ્ધયંતિ. તો તે આવે છે કાર્યાણી ઉદ્ધમેન સિદ્ધયંતિ. પૂર્વ દિશાયામ અસ્માં ક રક્ષતિ. તેનો ઉત્તર આવે છે પૂર્વ દિશાયામ અસ્માન માતા કાલિકા રક્ષક્તિ. આઠમું છે ગુર્જર પ્રદેશ્ય દક્ષિણ ધામિન કહ અસ્તિ. તેનો ઉત્તર આવે છે ગુર્જર પ્રદેશ્ય દક્ષિણ ધામિન કુંતેશ્વર મહાદેવ અસ્તિ. હવે આગળ જોઈશું ખરા ખોટા, જેમાં પહેલું છે કસ્તુરી સિંહાત જાયતે. તેનો જવાબ શું આવશે? ખોટો. કસ્તુરી સિંહમાંથી ઉત્પન્ન થાય છે? ના. તો શેમાંથી થાય છે? મૃગમાંથી, એટલે કે હરણની એક પ્રજાતિ છે મૃગ. આગળ ભોજને મોદકમ અસ્તિ. ભોજનમાં શું મોદક હતા? તો જવાબમાં આવશે સાચું, હા. ત્રીજું છે મનોરથ કાર્યાણી સંધિ. શું મનોરથ કરવાથી કાર્ય થાય છે? તો ના, મહેનત કરવાથી થાય છે. તો ઉદ્ધમેન કાર્યાણી સિદ્ધયંતિ આવે, તો અહીં આવશે ખોટું. ઉદ્ધમ કરવાથી એટલે કે મહેનત કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. પછી આગળ સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાહ પ્રવેશંતિ. તેનો જવાબ આવશે ખોટો. આગળ છે પૂર્વ દિશાયામ રક્ષતિ અંબા. શું પૂર્વ દિશામાં રક્ષા અંબા કરે છે? તો આવશે ખોટું. તો કોણ રક્ષા કરે છે? કાલિકા. આગળ જોઈશું પ્રશ્ન 7. નીચેના શબ્દ જૂથોમાંથી અલગ પડતા શબ્દ ઉપર વર્તુળની નિશાની કરો. અહીં ઉદાહરણ આપ્યું છે આમ્રફલમ, સીતાફલમ, કમલમ અને દ્રાક્ષાફલમ. એટલે અહીંયા કેરી, સીતાફળ અને દ્રાક્ષ આપ્યું છે. કમળ એટલે ફૂલ, કમળનું જે ફૂલ આવે છે તે આપ્યું છે. તો અહીંયા કમળ અલગ પડે છે તો તેની પર વર્તુળ કર્યું છે. તેવી રીતે આપણે આગળ જોઈશું મુખમ સુખમ હસ્ત ઉદરમ. મુખમ એટલે મોઢું, હસ્ત એટલે હાથ, ઉદરમ એટલે પેટ. તો સુખમ એ પર વર્તુળ આવશે જે અલગ પડે છે. સુખમ એટલે સુખ. બીજું છે કાકહ કોકિલહ શુકહ શ્વાન. આમાં કાક એટલે કાગડો, કોકિલ એટલે કોયલ, શુક એટલે પોપટ. આમાં પક્ષીના નામ છે. શ્વાન જે કૂતરો છે પશુમાં આવે એટલે તેના ઉપર વર્તુળ આવશે. ત્રીજું છે વાનરહ શકહ અને મશકહ અશ્વ. તો અહીંયા અશ્વ ઉપર વર્તુળ આવશે જે અહીંયા અલગ પડે છે. ચોથું છે રોટીકામ શાટીકામ મોદકમ દાલ. અહીંયા વ્યંજન આપેલા છે તો એમાં શાટીકામ
જે અલગ પડે છે તેની પર વર્તુળ આવશે. પાંચમો છે પુસ્તકમ, દૂરભાષમ, શણકમ અને દૂરદર્શનમ. તો અહીં પુસ્તકમ જે આવે છે તે અહીંયા અલગ પડે છે. તો આપણું અહીંયા પુનરાવર્તન પૂર્ણ થાય છે, પરંતુ આપણી ચોપડીમાં પણ સ્વાધ્યાય પોથીમાં આપેલું સેમ પુનરાવર્તન અહીંયા સ્વાધ્યાય પોથીમાં પણ છે. તો દરેક વિદ્યાર્થીઓએ હોમવર્કમાં સ્વાધ્યાય પોથીમાં લખવાનું નથી, પણ સ્વાધ્યાય પોથીમાં ખાલી લખવાનું રહેશે, ચોપડીમાં લખવાનું નથી. ચોપડીમાં કયા પ્રશ્નો લખવાના રહેશે? ચોપડીમાં ખાલી પ્રશ્ન 6 અને 7 લખવાનો રહેશે. અને તમારા સંસ્કૃતની નોટમાં દરેક વિદ્યાર્થીઓએ આ પુનરાવર્તન લખવાનું રહેશે. અને આમાં મેં જેમ સ્વાધ્યાય પોથીમાં કીધું કે આનું ફક્ત ગાન કરવાનું નથી, આનું સંસ્કૃત અને ગુજરાતી ભાષાંતર બંને લખવાનું રહેશે. અહીંયા પણ કાવ્ય પંક્તિ, અહીંયા વર્તુળમાંથી આમાંથી વાક્યો બનાવવાના છે ઉદાહરણ પ્રમાણે. આમાં ગુજરાતીમાં ભાષાંતર કરવાનું રહેશે. આમાં સ્વાધ્યાય પોથીમાં જે મેં પ્રશ્નો લખાવ્યા છે તે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. અહીં ખરા ખોટા લખવાના રહેશે અને અહીંયા અલગ પડતા શબ્દો પર વર્તુળ કરવાના રહેશે. તો ફરી એકવાર હોમવર્ક સાંભળી લો કે પુનરાવર્તન 1, ચોપડીમાંથી કે સ્વાધ્યાય પોથીમાંથી જેમાંથી લખવું હોય તેમાંથી સંસ્કૃતની નોટમાં ફરજિયાતપણે લખવાનું રહેશે. ચોપડીમાં પ્રશ્ન 6 અને 7 લખવાનો રહેશે અને સ્વાધ્યાય પોથીમાં મેં જે ચલાવ્યું પુનરાવર્તન તે પણ ફરજિયાતપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.